आंगणवाड़ी भर्ती 2022 ना मित्रों ऑनलाइन फॉर्म शुरू थई गया छे। कई साइट पर फॉर्म भरवू अने शू लायकात जोए ते तमाम माहिती आ वीडियो में आपने बतावा जई रह्यो छूं। साथे कया कया डॉक्यूमेंट्स की जरूरियात ऊभी थशे ऑनलाइन फॉर्म भरती वखते ते तमाम माहिती आ वीडियो में आपने बतावा जई रह्यो छूं। नमस्कार मित्रों, आप जो रहे छो शिवसागर गाइड चैनल। आपने आ वीडियो गमे तो लाइक करशो, शेर करशो अने चैनल पर नवा हो तो अमारी चैनल ने सब्सक्राइब कर लेशो। मित्रों तो चालो मित्रों, आंगणवाड़ीना फॉर्म ऑनलाइन भरती वक्त कया कया डॉक्यूमेंट्स की जरूरियात ऊभी थशे तेना विशे ऑनलाइन शीखीए। आंगणवाड़ीना ऑनलाइन फॉर्म भरती वक्त अहीं आप स्क्रीन पर जुओ छो मित्रों, डॉक्यूमेंट्स नू लिस्ट आपेल छे। सौथी पहला तो डॉक्यूमेंट नंबर 1 सेल्फ डिक्लेरेशन फॉर्म नमूना मुजबनू आपेल साइट ऊपर नमूना मुजबनू सेल्फ डिक्लेरेशन आपेल छे, एटले के स्वघोषणा एवं लखेलू छे। तेना पर क्लिक करशो एटले तेमां डिक्लेरेशन फॉर्म आपेल छे ते आपे डाउनलॉड करी प्रिंट आउट काढ़ी तेमां तमाम डिटेल्स भरी स्कैन करी अपलोड करवानो छे। त्यारबाद स्थानिक रहेवासी अंगेनो दाखलो मामलतदार कचेरीनो ओरिजिनल स्कैन करी अपलोड करवानो छे। तमाम डॉक्यूमेंट्स ध्यानथी मित्रों सांभजो, तमाम डॉक्यूमेंट्स अहीं ओरिजिनल ज स्कैन करवाना छे। जातिनो दाखलो, त्यारबाद धोरण 10ના જેટલા પ્રયત્ન પાસ કરેલ હોય તે તમામ માર્કશીટ ઓરિજિનલ સ્કેન કરી પીડીએફ ફાઇલમાં અપલોડ કરવાની છે। સપોઝ આપે 2 ટ્રાય પાસ કરેલો હોય, 3 ટ્રાય પાસ કરેલો તો 3 માર્કશીટ અહીં સ્કેન કરી અપલોડ કરવાની છે। સાથે ધોરણ 10ની પ્રથમ પ્રયત્ન સર્ટિફિકેટ, જો પ્રયત્ન ફર્સ્ટ એટેમ્પે આપ પાસ કરેલ હોય તો ફર્સ્ટ એટેમ્પની સેકન્ડ એટેમ્પ એટલે કે સેકન્ડ વખત પ્રયત્ન બીજા પ્રયત્ને પાસ થયેલ હોય તો બીજા પ્રયત્નનું સર્ટિફિકેટ અહીં અપલોડ કરવાનું છે। ત્યારબાદ ધોરણ 12 પાસમાં પણ જેટલા પ્રયત્ને પાસ કરેલ હોય તે તમામ માર્કશીટ અથવા તો ધોરણ 10 પાસ પછીના AICTE માન્યતા પ્રાપ્ત કોઈપણ 2 વર્ષનો ડિપ્લોમાનું કોર્સ સર્ટિફિકેટ, ધોરણ 12 પાસ અથવા તો 10 પાસ કરેલ ડિપ્લોમા કોર્સ કરેલ હોય તે આંગણવાડી કાર્યકર તરીકે એપ્લાય કરતા હોય તો ધોરણ 12 પાસમાં આપ એપ્લાય કરી શકો, અને આંગણવાડી તેડાગર તરીકે આપ એપ્લાય કરતા હો તો ધોરણ 10 પાસ માગે છે મિત્રો। સાથે પ્રયત્નનું સર્ટિફિકેટ પણ મેળવવાનું છે ઓરિજિનલ, આપ જેટલા પ્રયત્ને પાસ થયેલ હોય એટેમ્પ કરેલ હોય તો અહીં તેમનું પણ સર્ટિફિકેટ એટેચ કરવાનું છે, અપલોડ કરવાનું છે। પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સાથે આપના આધાર કાર્ડ નંબર જોશે। જે આપ સેલ્ફ ડિક્લેરેશન ડાઉનલોડ કરશો તેમાં આપના આધાર નંબર પણ અહીં ઇનપુટ કરાવવાના છે, લખવાના છે અને સ્કેન કરી અપલોડ કરવાનું છે। આ તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ સ્કેન કરી અપલોડ કરવાના છે, અને ફોર્મ કઈ રીતે ભરવું તે પણ જો આપને ખ્યાલ ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં મિત્રો જરૂરથી જણાવશો। આપને આ વિડીયો કેવો લાગ્યો તે પણ મને જરૂરથી જણાવશો તો હું આગળ આપને માટે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તે પણ વિડીયો બનાવીશ। સાથે મિત્રો, જો આપ અમારી ચેનલ પર નવા હો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। અમારી બીજી ચેનલ શિવસાગર સ્ટડી પણ છે, ત્યાં પણ અમે આ પ્રકારની માહિતી હિન્દીમાં પબ્લિશ કરીએ છીએ। હવે મિત્રો, વાત રહી કે તેમની ઉંમર કેટલી જોઈએ, આંગણવાડી કાર્યકર માટે ઉંમર કેટલી જોઈએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે, અને કઈ સાઇટ ઉપર ભરવું અને લાસ્ટ ડેટ કઈ છે તે પણ આપણે ઓનલાઈન જોઈએ। આંગણવાડીનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે મિત્રો તેમની વેબસાઇટ છે ehrms
www.gujarat.gov.in साइट ऊपर जसो एटले अहीं ऑनलाइन फॉर्म खुली जैसे। अहीं स्क्रीन ऊपर आप जो छो ehrms.gujarat.gov.in साइट ऊपर गूगल में सर्च करशो एटले तेमनी वेबसाइट ओपन थई जैसे। अहीं તેમની ઓનલાઈન ફોર્મ ભરવાની ડેટ મિત્રો આવી ગઈ છે 14/3/2022 થી લઈને રાત્રે 12 વાગ્યાથી આ ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે અને તેમની લાસ્ટ ડેટ ધ્યાનથી મિત્રો સાંભળજો, તેમની લાસ્ટ ડેટ 3/4/2022 રાત્રિના 12 વાગ્યા સુધી આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો મિત્રો। આંગણવાડીના 2022ના ફોર્મ શરૂ થઈ ગયા છે, તેમની લાસ્ટ તારીખ છે 3/4/2022 રાત્રિના 12 વાગ્યા સુધી આપ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। માત્ર ધોરણ 12 પાસ ઉપર અને 10 પાસ ઉપર ભરતી છે। જો આપ 10 પાસ હો બહેનો તો આંગણવાડી તેડાકર તરીકે અરજી કરી શકો અને જો 12 પાસ હો તો આંગણવાડી કાર્યકર તરીકે અરજી કરી શકો છો। અને તેમની ઉંમરની વાત કરીએ તો મિનિમમ 18 વર્ષ કમ્પ્લીટ હોવા જોઈએ અને વધુમાં વધુ 33 વર્ષ ઉંમર હોવી જોઈએ અને તેડાકર માટે વધુમાં વધુ 43 વર્ષની વધારે ઉંમર ન હોવી જોઈએ। આંગણવાડી તેડાકર માટે મિત્રો ઉંમર 43 વર્ષથી વધારે ન હોવી જોઈએ અને કાર્યકર માટે 18 થી 33 વર્ષથી વધારે ન હોવી જોઈએ। તો અહીં આપને સ્ક્રીન ઉપર તમામ ડિટેલ્સ મેઇન જે ટોપિક છે તે બતાવેલ છે। આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે, ગમ્યો હોય તો લાઈક કરશો, શેર કરશો અને નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો। સાથે મિત્રો આપને ઓનલાઈન કઈ રીતે ફોર્મ ભરવું તે પણ ખ્યાલ ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો તો તેના માટે પણ હું જરૂરથી વિડીયો બનાવીશ। ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે, ત્યાં સુધી મિત્રો જય હિન્દ જય ભારત।